સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે રેપિડ ટાઈપિંગ સોફ્ટવેર. આ સોફ્ટવેરની લિંક આ વિડીયોની નીચે તેમજ મારા બ્લોગ પર તેમજ મારી ટેલિગ્રામ ચેનલ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. રેપિડ ટાઈપિંગ સોફ્ટવેરને કોમ્પ્યુટરમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરી ઉપયોગ કરશો તો સૌ પ્રથમ સોફ્ટવેર પર ડબલ ક્લિક કરો. ક્લિક રન. ક્લિક નેક્સ્ટ. ક્લિક આઈ એગ્રી. ક્લિક નેક્સ્ટ. અહીં તમારી જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકો છો. તે ઉપરાંત અહીંયા પણ તમારી જરૂરિયાત મુજબના ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવું તો આ રીતે ખૂબ સરળતાથી સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે કમ્પ્યુટરમાં. ક્લિક ફિનિશ. હવે સોફ્ટવેર પર ડબલ ક્લિક કરશો એટલે ઓપન થશે. તમારી જરૂરિયાત મુજબના ફેરફાર કરવા હોય તો કરી, ત્યારબાદ ઓકે બટન ક્લિક કરવું. અહીં તમે ટાઈપિંગ સ્ટાર્ટ કરી શકો છો. કઈ આંગળી કઈ જગ્યાએ રાખવી, કેવી રીતે ટાઈપિંગ કરવું તે અહીં લેસન 1માં બતાવે છે. બેઝિક લેસન છે ત્યાં. મોટી ઉંમરના વ્યક્તિને ટાઈપિંગ શીખવું હોય તો તેમના માટે આ ઉપયોગી સોફ્ટવેર છે. હવે જેવી પૂરું થશે ત્યારબાદ તમારી અહીં માહિતી ડેટા છે એની ઇન્ફોર્મેશન અહીં બતાવે છે. ત્યારબાદ તમારે નવા લેસનમાં જવું હોય તો નેક્સ્ટ ક્લિક કરો, અથવા જે લેસન છે એની જ પ્રેક્ટિસ કરવી હોય તો ટ્રાય અગેન ક્લિક કરો. ત્યારબાદ અહીં તમારો ડેટાનો વધારે એનાલિસિસ બતાવેલું છે. આલેખને આધારે કોઈ તમે ટાઈપ કરેલું હોય એમાં કોઈ ખોટું હોય, કેરેક્ટર ટાઈપ કરેલો હોય તો એ ત્યાં બતાવે છે રેડ કલરથી. તો આ રીતે ગો ટુ નેક્સ્ટ ક્લિક કરીએ તો નવી ચાલુ થાય છે લેસન. આ બટન ક્લિક કરવાથી અહીંથી તમને પણ ફરીથી ડેટા એનાલિસિસ અલગ અલગ ઘણી બધી રીતે બતાવે છે. મોટાભાગમાં આટલું ડીપમાં કોઈ સોફ્ટવેર બતાવતું નથી. હવે આ જગ્યાએ છે આપણે શાળાને ઉપયોગી સોફ્ટવેર તરીકે ઉપયોગ કરવો હોય તો હું અહીંયા 7 અને પાસવર્ડ અહીંયા સેટ કરી આપું છું. ત્યારબાદ આ જે લખેલું છે STD7 એની ઉપર રાઈટ ક્લિક કરી એક વિદ્યાર્થીને ઉમેરવું હોય તો અહીં ક્લિક કરવું. ત્યારબાદ વધુ વિદ્યાર્થી ક્લિક ઉમેરવા હોય તો આ જગ્યાએ ક્લિક કરવાનું, વિદ્યાર્થીના નામ લખી અને એને સામે એનો પાસવર્ડ સેટ કરી શકાય છે. આ રીતે આપણે સ્કૂલ માટે ઉપયોગી આ સોફ્ટવેર ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. ઓકે બટન ક્લિક કરી સોફ્ટવેરને રીસ્ટાર્ટ ક્લોઝ કરી અને ફરીથી ઓપન કરવો. તો જ્યારે ફરીથી તમે ઓપન કરશો ત્યારે અહીં જરૂરી વિગત પૂછશે તમને કે તમારે કયા વિદ્યાર્થી માટે આ સોફ્ટવેર યુઝ કરવો છે. તો તેનું નામ સિલેક્ટ કરી પાસવર્ડ એન્ટર કરી લોગિન થઈ અને આ ઉપયોગ કરી શકીએ છીએ સોફ્ટવેરને. ત્યારબાદ આ જગ્યાએ મેનુ ક્લિક કરી અને અહીંથી તમે ગુજરાતી ભાષાના ટાઈપિંગ માટેના ફોન્ટ પણ સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે LMG અરુણ માટેનું અહીં ડેમોન્સ્ટ્રેશન બતાવું છું. સિલેક્ટ કરી લીધા છે. હવે ત્યારબાદ તમે કઈ આંગળી કઈ જગ્યાએ રાખવાની તે પણ અહીંયા નીચેના ભાગે બતાવે છે. તમે ટાઈપિંગ આ રીતે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.